नमस्कार विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे संभावनाना टूंका प्रश्न भणीए। आ लेक्चर में आपणे दाखलाओनो अभ्यास करीशुं। दाखला भणीए पहेला अमुक वस्तुओ छे जे आपणे याद राखवी जरूरी छे के संभावना छे, कोई पण वस्तुनी संभावना छे केटली होय, जीरो होय કે જીરો થી વધુ, અને એક હોય કા એક થી નાની। આપણે આગળ પડી જાય પી ઓફ ઈ ગ્રેટર ઇન ઇક્વલ જીરો લેસ ઇન ઇક્વલ વન। આના ઉપરથી આપણે દાખલાઓ કેટલું યાદ રાખવાનું છે કે આપણો દાખલો કરીએ સંભાવના, તો દાખલાનો જવાબ જીરો આવશે। અશક્ય ઘટનામાં તો કેટલો આવશે? જીરો આવશે। ચોક્કસ ઘટના હશે તો એક આવશે, તો એ 100% ઘટના ઘટિત થતી હશે। બાકી જવાબ કેટલો છે? જીરો અને એક ની વચ્ચે, જીરો અને એક ની વચ્ચે એટલે 0. તમે એટલા આવશે, એટલે આપણો જવાબ છે એક કરતા વધુ ન હોય કે માઇનસમાં ન હોય। આપણે દાખલો ગણી લીધો અને જવાબ આવ્યો, જવાબ જોઈને આપણે નક્કી કરી શકીએ કે આપણો દાખલો સાચો હશે કે ખોટો। માઇનસમાં જવાબ આવતો હોય તો આપણો દાખલાની ગણતરી ખોટી છે, એક થી વધુ આવતો હોય તો પણ આપણે દાખલાની ગણતરી છે એ ખોટી। હવે જવાબ છે એક થી નાનો, એક થી નાનો, એક થી નાનો હોય તો મતલબ શું કે આપણે સંભાવનાના સૂત્રમાં અસમે છે, ઉપર જે ઘટનાઓ એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, તો અંશ અને છેદ જો આવી રીતે હોય 3/2, 9/5, તો આનો ભાગાકાર કરો તો 1 સમથિંગ આવશે આ જવાબ। આનો ભાગાકાર કરો અથવા 19 તો 3 સમથિંગ હશે આપણો જવાબ આવે, તો બધા વિદ્યાર્થીઓ શું લખશે?
ચાપ લખશે અને અમુક છે એવું લખશે કે સાહેબ ખાત આવશે, અમુક છે એવું વિચારશે ખાત આવશે. આપણે ક્રિકેટ નો મેચ ચાલુ થાય ત્યારે અમ્પાયર છે ટોસ ઉડાડે ત્યારે એક વ્યક્તિ છે તે સાપ મારે બીજો હું મારે કા કા સાપ આવશે કા કા એ બધી ટોસ ઉડાડે એટલે કે એક ઉપેરા શિકારી ઉછાળી તો કા સાપ મારે અથવા કાટ સાપ તો કે હેડ અને કાટ ને ટેલ એજ અથવા તો એક ઉપેરા શિકારી ઉછાળી તો કુલ પરિણામ કેટલા મળે બે મળે. ત્રણ ભાગ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 5.
દેરી કેટલી વાર થશે n ઘાત કેટલી વખત થશે તો 4 વખત n ની જગ્યાએ કેમ કરે 4 તો 7 નું પદ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નું 4 4 નું 8 8 નું 16 કે 4 વખત એક સંખ્યા પૂછાય 16 બેટા હવે આ છે આવે પૂછો બધું કે એક રૂપિયાના સિક્કાને બે વખત પૂછાડવાને બદલે બે સિક્કાને એક વખત ત્રણ સિક્કાને એક વખત પૂછે કે ચાર સિક્કાને એક વખત પૂછે તો પણ આ જાય છે એક સિક્કાને એક વખત પૂછાડે તો બે થાય ને બે સિક્કાને એક વખત પૂછે તો ચાર પડે અથવા એક સિક્કાને બે વખત પૂછે તો પણ ચાર એક સિક્કાને ત્રણ વખત પૂછે તો આઠ પડે અથવા ત્રણ સિક્કાને એક વખત પૂછાડે તો પણ કેટલા પડે આવશે પાંચ અથવા ચાર સિક્કા ને એક વખત પૂછાય તો 16 થાય અથવા એક સિક્કા ચાર વખત પૂછાય તો પણ પરિણામ કેટલા આવશે 16 એટલે સિક્કા ઉપરના દાખલા છે કુલ પરિણામની સંખ્યા જે તમને ખબર હોવી જોઈએ કે એક સિક્કાને એક વખત પૂછાય તો મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી હોય 2 પરિણામ ક્યાં હોય એ છે એક સિક્કાને બે વખત પૂછાય તો મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી હોય 4 ક્યાં પરિણામ મળે એક સિક્કાને ત્રણ વખત પૂછાય મળતા પરિણામની સંખ્યા કેટલી હોય 8 આ લખવામાં એમ કહેવાય કે વધુમાં વધુ એક છાપો છેદમાં આવશે તો અંશ છે આને મતલબ નાનો હશે કાચા
एक वार उछाड़वामां आवे त्यारे साप मळवानी संभावना छे અને કાટ પડવાની સંભાવના છે. તો સિક્કાને કેટલી વાર ઉછાળવાનો? એક વાર ઉછાળવામાં આવે ત્યારે સાપ પડવાની સંભાવના, પેલું કીધું છો તો, અને બીજું કીધું કાટ પડવાની સંભાવના છે. તો પેલા તો આપણે સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા છે નક્કી કરી કે એક સિક્કાને સિક્કાને એક વખત ઉછાળ મળતા કુલ પરિણામ ક્યાં હોય? આ સાત ગુણા કેટલા પરિણામ છે? એક અને સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામ છે કેટલા હોય? સાત ગુણા. આ બે પરિણામ પણ એક વખત ઉછાળે. હવે શું કીધું? સાપ મેળવવાની સંભાવના. તો પહેલી સંભાવના મેળવવી એટલે ઘટના એક રૂપિયા. ઘટના એટલે એમને શું કીધું? સિક્કાને એક વાર ઉછાળતા પ્રયોગમાં સત્ય પરિણામો એક વાર ઉછાળવામાં આવે ત્યારે સાપ મળવાની સંભાવના. તો ઘટના એ શું કે સાપ પડવાની સંભાવના. તો સાપ પડવાના શક્ય પરિણામ બંને પરિણામો જવાબ કેટલો હોય? એકના છેદમાં બે. આ શું બતાવે?
પરિણામ એના નામ લાવશે તો આપણે અભ્યાસ કાર્યના લેક્ચરમાં કરશું.